नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। मम सद्गुरु चरण सदा शरणम्। 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 मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परं गुरवे नमः। परंपराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। योगानुयोग श्री शक्रचंद भाई स्वाध्याय आपी रहा छे एम जाणजो, कारण के एमने जे बात करी एज बात आपणे चालू राखीए। मोढ़ू बदलाय छे, व्यक्ति बदलाय छे, पण वस्तु एनी एज। शिबिर, शिबिर एटले शुं? ए साहेब, एक वार लख्यु तो चाल, पण आवुं केम करे? एम भूल लागे छे। आवुं केम कर्युं? ते के भाई, आध्यात्मिक जीवन में सफलता मात्र धूमी मानस ज मेळवी शके। दुनिया जेने गांडो के एज भगवान ने घेर डायो ठरे छे। अने दुनिया ना डाया ए भगवान ने घेर काम में आवता नथी, आवू अमारा जेवा नथी कहता, पण भाई तमारा आथी 60 वर्ष पहला नु फिल्म नु गायन छे। डाया दीवान लागे दुनिया ने ऊंधा चश्मा, डाया दीवान लागे दुनिया ने ऊंधा चश्मा। इतने अभी धूल जो लागे के आई एम ऑन ड्यूटी इन फ्रंट, इन फ्रंट इतने मिलिट्री मां फर्स्ट रो जे होय ने एने नो रिसेस, जेटला कलाक एनी ड्यूटी होय एटला कलाक पाणी पण नहीं, लॉन्ग कॉल नहीं, शॉर्ट कॉल नहीं, आमने आम ज रहेवू पड़े वारंवार, ने एना मित्रों साथे दूरबीन थी जोवू पड़े के शुं छे आकाश मां, शुं छे धरती पर, क्यांय कोई पण दुश्मन ने हिलचाल केम छे, एमने एम एने रहेवू पड़े। एम शिबिर मां जेने सफलता जोईए तेने आवी धून लगावी पड़े छे। तो ए वात करे छे आपणने के भाई शिबिर एटले शुं? तो कहे छे अहींया आध्यात्मिक शिबिर छे, एटले मुख्यपणे आध्यात्मिक शिबिर छे। आत्मकल्याण ने आगळ राखीने जीवननो सर्वांगी विकास साधवा
માટેના પાંચ સાત દસ ઇત્યાદિ ઇત્યાદિ દિવસોનો સમય ગાળો. શિબિર એટલે શું ભાઈ? આત્મકલ્યાણને આગળ રાખીને. હમણાં સ્વાધ્યાય પૂરો થયો, જમવા બેસીશું, ભૂલી જવાનું. ત્યાં પણ ભોજનશાળામાં અવાજ ન કરવો, કોઈની સાથે બોલવું નહીં બને ત્યાં સુધી, એકદમ મિનિમમ ઈશારાથી વાત. દાળ જોઈશ, શાક જોઈશ, ભાત જોઈશ, કઈ પણ જોઈશ. કેમ? આત્મકલ્યાણ કરવાના શિબિરમાં હું દાખલ થયો છું. આગળ ડિટેલ આવશે. કોઈ ટાઈમ નથી સાધના કરવાનો. અત્યારે ફૂલ ટાઈમ આપણે સાધના માટે ભેગા થયા છીએ. માટે આત્મકલ્યાણને આગળ રાખીને, એટલે વચનામૃતના માધ્યમથી આત્માથી સહુહીન અથવા જગત ઈષ્ટ નહીં આત્મથી, અથવા આત્મા જેવો કોઈ દેવ નથી. કે સાહેબ સૌથી મોટા ભગવાન કયા? તો કે વ્યવહારથી તો તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન, પણ નિશ્ચયથી જેના આખા શ્રેષ્ઠ શાસ્ત્ર દુનિયાનું લખ્યું, દુનિયાનું એક શ્રેષ્ઠ શાસ્ત્ર સમયસાર, કે એમાં શું કહ્યું છે કે તારા જ વખાણ. સમયસાર એટલે શું? શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે અંદરમાં ભગવાન બેઠો છે. આ તો મૂળદું છે. હમણાં હું જોતો રહું તો થર્ડ ડે ના શરીર પડે ને તમે કહે સાહેબ જલ્દી કરો, બે ત્રણ વાગે પાછા આવી જઈએ તો જમાય. કા એમ કહો છો? શ્રેષ્ઠ વસ્તુ ચાલી ગઈ એની વાત મારા શ્રી પણ વિસ્તારથી કરી. આત્મકલ્યાણને આગળ રાખી બીજું બધું, દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, દુનિયામાં તારો વટ, અત્યારે તારા જેવો કોઈ નથી દુનિયામાં, એમ કહે છે તું. ભગવાન ના કહે છે, ભગવાન પાસે તારા કરતા કરોડો અબજો ઘણું હતું. તો આત્મકલ્યાણને આગળ જીવનનો સર્વાંગી વિકાસ સાધવા. તો કે એમ કેમ કર્યું? કે ભાઈ શરીર પણ મનુષ્ય શરીર ઉપયોગી છે. મનુષ્ય શરીર તે રત્નત્ર એટલે ધર્મની સાધનાનું બાહ્ય સહયોગી અંગ છે, માટે એની પણ જાળવણી યથા યોગ્યપણે કરવી જોઈએ. આપણે ઉંદર થઈ જઈશું અથવા કીડો થઈ જઈશું તો આ પ્રમાણે ધર્મ કરી શકીશું નહીં. માટે સર્વાંગી વિકાસ. આંધળા, બેરા, ડૂલા, લંગડા, બોબડા હોય તો જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં સાધના કરવાની એમને સગવડ ઓછી છે. માટે સર્વાંગી વિકાસ. હમણાં ટ્રસ્ટી ભાઈઓ કહી દે કે ભાઈ અહીંયા સાત દિવસ જે ઉપવાસ કરે એટલા જ રહે તો આપણે બધા ચાલે જઈએ. કે સાહેબ અમે આવીશું ખરા, પણ અમે લંચ લઈને પછી પાછા આવશું, એક કલાક મોડા ચાલે છે વ્યવહારમાં? જરૂર છે, એ ધ્યેય નથી, પણ એ પ્રાસંગિક જરૂરી છે. માટે ફિઝિકલ, મેન્ટલ, ઇકોનોમિકલ, મોરલ, સોશિયલ, ઓલ ધેટ ઇઝ ધેર, ધ સુપ્રીમ ઇઝ સ્પિરિચ્યુઅલ. બીજા બધા વિકાસને પણ દે આર એટ ધ બેકગ્રાઉન્ડ, દે આર ઇન ધ બેકગ્રાઉન્ડ, દે આર સપોર્ટિવ, બટ દે આર નોટ ધ ગોલ, દે આર નોટ ધ ફાઇનલ. એ વાત આપણને હમણાં ભાઈશ્રીએ કીધી. જ્ઞાની પુરુષો ની રીતે કહે છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો આટલા માટે મળ્યો છે કે જેથી આત્મા પરમાત્મા થાય, એટલા માટે આપણને મળ્યો છે. એ માટે પાંચ સાત દસ ઇત્યાદિ આમ ડેશ 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 મીન્સ એન્ડ સો ફોર્થ. એ સાહેબ એટલા જ દિવસ કેમ કીધા? કારણ કે આપણે બધા શ્રાવક છીએ, એટલે આપણે બધા
सर्वसंग परित्यागी शुद्धोपयोगी दिवसना 10-15-25 वार आत्मा अतिंद्रिय आनंद नो अनुभव करवा वाला महासमर्थ योगी नथी। थवू छे पर अत्यारे नथी आपणे माटे पार्शियल। भगवान महावीर ने वैज्ञानिक स्वरूप आप्यु छे, एक देश धर्म नो धारण करना, एक देश संयम नो धारण करना। श्रावक आपणे बधाई श्रावक छे, जो बधाई दिवस मुनि ने बधाई दिवस शिबिर हो, मुनि नी जिंदगी एटले शिबिर, परंतु ए मुनि कया ए गुरु गमथी जाणवो। थोड़ो इशारो करे छे कृपाळु देव, आत्मज्ञान त्या मुनि पणु ते साचा गुरु होय, बाकी कुलगुरु कल्पना आत्मार्थी नहीं। अथवा आनंदजी महाराज पण कहे छे आत्मज्ञानी श्रवण कहावे बीजा ते द्रव्यलिंगी वगैरे। अत्यारे विषय नथी, विषय एम छे के साहेब आटला दिवस केम मूक्या, कायम मूकवा था ने कि एटली बधी आपणी शक्ति नथी, हमणा थोड़ा दिवस थाय साहेब मारी रजा पूरी थई गई, मारी फ्लाइट बुक छे साहेब, मारी टिकिट बुक छे साहेब, मारे दीकरीना लग्न छे 2 महीना पछी, एटले आपणे बीजी इन्वॉल्वमेंट छे, पण एमां मेंटल इनर इन्वॉल्वमेंट नहीं करवानी। करता जाइए घरनू काम, पर लेता जाइए प्रभुनु नाम, करता जाइए घरनू काम पर लेता जाइए, कारण के प्रभुनु नाम एटले प्रभुनु स्वरूप आपणे पामवू छे। नाम ए तो दोरडी छे, पहुंचवू छे क्यां, क्या परमात्मा बैठा छे त्यां। मीरा कहे प्रभु से मिलना, जहां जन्म मरण का नहीं कलना, प्रभु नाम बिना नर ऐसा है, दीपक बिन जैसा मंदिर जैसा। भगवान की मूर्ति न हो, दीपक न हो, मोटू मंदिर हो तो कौन दर्शन करवा जाए। दर्शन भगवान ना करवाना, दर्शन आत्म ज्योति ना करवाना से। 5-7 सामान्य कैसे एना ए शा माटे करो, शू करवानू पछी शिबिर मां शू करवानू साहेब, शिबिर मां शू करवानू। तुके ज्ञाननी वृद्धि, ए बन्ने प्रकारनु ज्ञान लीधु, नॉलेज ए तो धीमे धीमे प्राप्त थाय, पण यूजफुल इन्फॉर्मेशन कैसे आ यूजफुल शब्द काढना। ना महावीर भगवान ज्ञानी पुरुषो संतो कहे छे प्रयोजन भूत ज्ञाननी प्राप्ति करो। आपणी बुद्धि आटली छे, आयुष्य पण आटलू छे, अने बळ पण आटलू छे, माटे प्रयोजन भूत जाणीने प्रयोग करो, प्रयोजन भूत जाणीने प्रयोग करो। ઉંદર પાસેથી શીખવાનું છે, ઉંદર હોય ને, ઉંદર કરડે ને આપણને, તો ઉંદર જરા બટકું ભરે પણ પછી ફૂંક મારે એટલે આપણને ઠંડક લાગે, પેલા 2 બટકા ભર્યા એની ખબર ન પડે, અને સાહેબ ઠંડુ લાગે, અરે પણ પેલા 2 બટકા ભર્યા એને ખ્યાલ આવતો। આપણી બુદ્ધિ પર આયુષ ઓછું છે એટલે થોડુંક જાણી પ્રયોગ કરો। હું આત્મા છું, આત્મા છું એટલે એને શું આપણે બોલવાનું, ના ભગવાનનો દાસ હોય, સત્પુરુષનો સેવક હોય, એ જ આત્મા કહેવાય, એ સાચો આત્મા, એ સાધક આત્મા। એવી રીતે સર્વ જીવોનો મિત્ર હોય, મારું ગ્રુપ મારું કે ના, એવું નહીં, ગ્રુપ સાથે વ્યવહાર કરવો પડે એ વાત જુદી, પણ આઈ એમ ધ ફ્રેન્ડ ઓફ ઓલ ધ સેન્ટિયન્ટ બીઇંગ્સ ઓફ ધ યુનિવર્સ। આ વિશ્વના જેટલા નાના મોટા જીવો છે તે મારા મિત્ર છે એમ હું અંદરમાં માનું છું, એવી શ્રદ્ધા રાખું। મારે કોઈ કોઈની સાથે વેર નથી, ભલે બીજા મારી સાથે વેર કરે, પણ મારે એમની સાથે વેર કરવું। કે શું પ્રયોજન, યુઝફુલ ઇન્ફોર્મેશન, પ્રયોજનભૂત તત્વનું પરિજ્ઞાન કરી
અને તેનો પ્રયોગ કરો. કે આગળ આવશે હે, જ્ઞેય અને ઉપાદે. તો આ દિવસમાં શું કરવાનું આપણે? ઇન્ક્રીઝ અવર નોલેજ વિચ ઇઝ યુઝફુલ ફોર એટેનિંગ ટુ સાલ્વેશન. ઇન્ક્રીઝ ધ હાર્ટફેલ્ટ ડિવોશન. મોક્ષનો માર્ગ જ્ઞાન એટલું વધે, ધીસ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ ધ હેડ દેટ શુડ બી એસોસિએટેડ વિથ ધ ડેવલપમેન્ટ ધ હાર્ટ. ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ હેન્ડ. So there should be a synergistic development of the head, the heart and the hand. Synergistic. એને એન્ઝાઇમ કહે છે. બે મનુષ્યો એકલા કામ કરે અને જેટલું કામ કરે એના કરતા બે સાથે કરે તો જે ટોટલ ઇફેક્ટ આવે અને વધી જાય એને સિનર્જીઝમ કહે. આ એક ભાઈ કામ કરે પછી બીજા ભાઈ કામ કરે, એ બે જુદા જુદા કામ કરે અને જેટલું કામ થાય એના કરતા બે સાથે કરે તો બંને જેટલું કામ કર્યું એના ટોટલથી વધી જાય એનું નામ સિનર્જીઝમ. એટલે ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ હેન્ડ, આ ત્રણેયની વૃદ્ધિ કરવું. હાર્ટફેલ્ટ ડિવોશન. આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણે શરીરને કહે જીભ તું બોલ ભગવાનનું નામ. વી ડોન્ટ હેવ અ સબ્જેક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ઇન ધી પ્રોસેસ ઓફ ડિવોશન. કે સાહેબ તમને શી ખબર પડે? જો સબ્જેક્ટિવ ઇન્વોલ્વમેન્ટ હોય તો આંસુ પડે, ગળું બંધ થઈ જાય, ગળગળો થઈ જાય, ભાન ભૂલી જાય કપડાનું, ખાવાનું. એવું થાય ત્યારે ભક્તિ સાચી જાણવી, એનો વિસ્તાર છે. અત્યારે એ વિષય નથી. આ બે હોય તો આ હોય જ, અને આ ન હોય તો આ જૂઠી, આ શોમેનશિપ, અને આ ન હોય તો આનું નામ જ્ઞાનીઓ કહે છે શુષ્ક જ્ઞાન. વૈરાગ્ય વગર ભક્તિ તે અંધશ્રદ્ધા છે, અને માત્ર દૈહિક ચેષ્ટા છે, શુષ્ક ક્રિયા, ક્રિયા જડત્વ છે. અને વૈરાગ્ય વગર જ્ઞાન તે શુષ્ક જ્ઞાન. બુક નોલેજ હમણાં વાત થઈ ગઈ. પંડિત પડપડ જગમુઆ, પંડિત પોથી પડપડ જગમુઆ, પંડિત ભયાનક હોય, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત. એ થવા માટે એ વૈરાગ્ય એટલે શું યાદ રાખો. આપણે વૈરાગી છીએ કે નહીં? આખો દિવસમાં તમને કોઈ સાહેબ તબિયત કેમ છે, દીકરા બીકરા સાહેબ બંગલો તમારો બહુ સરસ, નવી મોટર લીધી, આ વર્ષે તમારી કંપની બહુ પ્રોફિટ કર્યો સાહેબ. તમે પેલી ચિઠ્ઠી આપી હતી ને, મારું કામ ફટાફટ થઈ ગયું, લંડન પેરિસ બધે. શું આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં અહોભાવ નહીં, અંતરનો અહોભાવ નહીં. એવરીથિંગ ઇઝ સો સો, એવરીથિંગ ઇઝ સો સો, નથિંગ ઇઝ એસ્ટોનિશિંગ, નથિંગ ઇઝ સુપર સુપ્રીમ. સુપ્રીમ ઇઝ માય સોલ, નિશ્ચયથી સુપ્રીમ ઇઝ માય સોલ. ડિટેચમેન્ટ, ડિસ્પેશન, અને આ બે હોય એટલે ધેર ઇઝ ઓલવેઝ ડિસિપ્લિન ઇન લાઈફ. ગમે તે ખાય, ગમે ત્યારે ખાય, ગમે તે પીએ, ગમે ત્યાં રખડે, ગમે તેવા કપડાં પહેરે, ગમે તેવું બોલે, વૈરાગ્યવાન નહીં. ઓર વહ નહીં
तो मोक्ष मार्ग की प्राप्ति भी नहीं। साथ बोली त्याग विरागन चेतमा थायन तेने ज्ञान अटके त्याग विरागमा तो भूले निज भान। इंक्रीज द नॉलेज, इंक्रीज द हार्टफेल्ट ट्रू डिवोशन, be detached all the time, and the hand should be developed. આપણામાં ખાસ ખૂટે છે, કારણ કે આપણે શેઠ છીએ બધા દુનિયામાં. આપણે બધા શું છીએ સાહેબ? બધી જાતનો નોકર હોય મારો, મારા કપડાનો નોકર જુદો, મારા વાસણનો નોકર જુદો, મારા મેકઅપનો નોકર જુદો, મારો બૂટ પોલિશ વાળો જુદો, મારો ડ્રાઈવર જુદો, મારો રસોઈયો જુદો, કે તારું કામ નહીં અહીંયા. ભગવાન મહાવીરે દીક્ષા લીધી પછી ઇન્દ્ર કહે છે, ભગવાન હું તમારો સેવક બની તમારી પાછળ પાછળ ચાલીશ, મારે એવી વિદ્યા છે કે હું કોઈ દેખીશ નહીં, પડતો કોઈ સિંહ વાઘ પાડો તમારા મારવા તમને આવશે ને હું તરત એને રોકીશ, આપનું રક્ષણ કરવાની મને સેવાની તક. ભાઈ એ તો રાજા હતા ત્યારે અમારે બધા આ અંગરક્ષક વગેરે હતા, જોકે એવા રાજાઓને તો અંગરક્ષક પણ ન હો. રામને કોઈ અંગરક્ષક હતો? અરે એમની વાત જવા દો, લાલબહાદુર શાસ્ત્રીના કેટલા બોડીગાર્ડ હતા ખુલ્લી જીપમાં. અત્યારે તો ખબર જ ન પડે કે આ નેતા કયો છે, કારણ કે એકલા અંગરક્ષક જ દેખાય. કેમ? ખરેખર રાજા નથી, પ્રજાનો પ્રેમ નથી, પ્રજાથી બીહે છે, પ્રજામાંથી કોઈ મારી નાખશે એવા રાજા હોય તો કહેવાતા. આપણે શેઠ નહીં પણ દાસ બનીએ ત્યારે ભગવાન મળે. કે સાહેબ તમે તો ઇમોશનમાં કહો છો, મહાવીર ભગવાને એવું કીધું કે હા. સમદર્શની વ્યાખ્યા બોલો. દાસ ભગવંત કે ઉદાસ રહે, દાસ ભગવંત કે ઉદાસ રહે જગત તો સુખિયા સદૈવ એસે જીવ સમકીતી. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ એસે જીવ સમકીતી હૈ. તો આપણે કામ તો કરીએ છીએ. શું સાહેબ? દુકાન પર જવાનું સવારે 8 વાગે, રાતના 8 વાગે આવવાનું. તો કે નિષ્ક સકામ સેવા છે. સકામ સકામ તારી પ્રવૃત્તિ છે, નિસ્વાર્થ ઓળખીતાને મદદ કરવી, બીજા કોઈ મદદ ન કરવી. ઓળખીતાને મદદ કરવાનું ચાલુ કરવું પણ બધાને મદદ કરવાનો ભાવ રાખવો. ચેરિટી બિગિન્સ એટ હોમ બટ ઇટ ડઝન્ટ એન્ડ એટ હોમ. ને અનાસક્ત સાહેબ તમારું સન્માન કરીશ, સન્માન નથી સાહેબ, તમને મોટું શાલ આપીશ સાહેબ, તો ઊંચે આસન બેસાડીશ. મુઝે તો મેરે સ્વામી કી કૃપા ચાહીએ, મુઝે મેરે ભગવાન કી સેવા ચાહીએ, ઉનકા ધ્યાન કરના હૈ. આગે આયે વહાં પર ઇઝરાયલ. તો શા માટે શિબિર? સિનર્જિસ્ટિક ડેવલપમેન્ટ નોલેજ, ટ્રુ ડિવોશન, ડિસ્પેશન એન્ડ સેલ્ફલેસ સર્વિસ. તૈયાર? ઓલવેઝ બી સર્વિસિબલ. કોઈને પણ કામ કરવાનું હોય, રસ્તા મોટો પથરો પડ્યો હોય તો આપણે બાજુ મૂકી દેવો. કોઈ કાકા આંધળા લુલા હોય એમને રોડ ક્રોસ કરવો હોય તો આપણે કરાવી આપવો. અર્જન્સી હોય જુદી વાત છે. વિના કારણ ઉપકાર કરવો, વિના ઓળખાણ ઉપકાર કરવો, દરેકને મદદ કરવી આપણી શક્તિ જેટલી હોય. સાહેબ સારું ચાલો, હવે આ બધું તો કરીશું, કરવું કેવી રીતે? આ બધું કરવું કેવી રીતે? સાધન કહે છે. એને બાહ્ય સાધન છે અને અંતરંગ સાધન છે.
बाह्य साधन विषय डिटेल में जवानी जरूर नहीं, शांत पवित्र एकांत स्थान एवं हो भगवान ने योग्य क्षेत्र एम कहे कृपाणु देव निवृत्ति क्षेत्र की साधना कहे। दरेक तीर्थंकर भगवान वन में चाले उपवन में दीक्षा ले पी चाले जाए वन में मेल में पाचा ना आए साधना करवा मोटा पुरुष सप्तशास्त्रों ने स्वाध्याय आदि की नोंद पोथी अवलंबन जो आपने कारण के आपने निर्विकल्प समाधि में रही सकता मटे कृपाल देव शू कह घना बड़ी जगह कीधु पांच दोहरा में मंत्र तंत्र औषध नहीं जे थे पाप पड़ा वीत राग वाणी विना अवरन को बटे आपने सत शास्त्रों अने स्वाध्याय आदि नोंद थी वगैरह बधाने आपी जेने न लीधी हो जे लोग सीरियस होय एमने लेवी जोईए जे वस्तु थाय ए पहला नोंद करवी पांच दस वार वांचवी पछी वचन ने हृदय लखो। त्रीजू सचित्त पण जोईए संतो विद्वानो गुणियलजनो अने सह शिबिरार्थियों आ बधा आपणा सचित्त आ प्रेरक निमित्त छे आ बधा उदासीन निमित्त आ प्रेरक निमित्त छे फेर छे आ उदासीन निमित्त छे प्रमाणमां आ प्रेरक निमित्त छे माटे आनी खास जरूर छे। आ बाह्य साधन अंतरंग साधन पहलम पहली वात मुमुक्षुता जे कीधी तीव्र जिज्ञासा आपणे केम अहींया आव्या छीए आत्माने पूछू साहेब जरा फ्रेंड सर्कल ने मळाई ने तो के बराबर साहेब जरा शांति मळे जरा वातावरण चोखी हवा खावानुं जरा चोख्खू दूध बूध अहींया सीधू ज आवे डेरीनुं न लेवू पड़े मात्र मोक्ष अभिलाष अत्यार पूर्ति थोड़ा दिवस तो मुख्य मोक्ष अभिलाष पर आम तो अत्यार तो मात्र मोक्ष अभिलाष थोड़ा दिवस माटे पछी पाछो तू घेर जाए एटले तारे जे उतारू भवितव्य तारो पुरुषार्थ तीव्र जिज्ञासा आवु बधु मारे प्राप्त करवू छे समयनो बराबर सदुपयोग फालतू वातो बंद मौन अत्यारे बहु बीजी वातो कोई करवानी जरूर नथी एने एक्चुअली जरूर नहीं दे आर प्रोहिबिटेड विद इन द कम्पाउंड दुनियानी वातो अहीं करवानी नहीं सामान्य पूछू केम छो कुशलता छे बस खावा पीवानी वातो पहेरवा ओढ़वानी वातो दीकरा दीकरीनी वातो बीजी एन चैन नी वातो नहीं करवानी ए करवी छे बहार जवानुं कम्पाउंड नी बहार कारण के वातावरण दूषित थाय छे आपणे राग द्वेष नी वातो करीने वातावरण ने दूषित करिए ने एनवायरमेंटल स्पिरिचुअल इकोलॉजिकल जे माहौल छे आखो एने आपणे डिस्टर्ब करिए छे माटे आपणो बगाड़वानो हक छे बीजानो बगाड़वानो हक नथी माटे समयनो समयनो बराबर सदुपयोग करवो फालतू वात करवी नहीं એને વિકથા કહેજે શાસ્ત્ર ભાષામાં અથવા જાગૃતિ માટેનો સતત પરિશ્રમ ખેંચાઈને સાધના કરવી સાહેબ કમર દુખે છે આ લોકોએ વ્યવસ્થા કરી છે બહાર પાછળ ગાડી વગેરે પર બેસો ખુરશી વગેરે પર બેસો सिर्फ थाक लागे मोढ़े पानी छाटो जरा चालो कदाच एकाद कप चा पी लो पण जागृति माटेनो सतत परिश्रम अहीं जागृति नो अर्थ आत्मानी जागृति खेंचाई ने साधना करवी तो त्रण कलाक थी वधारे नो फावे तो के तो सातो शिबिर नो थाय
ત્રણ કલાક તો ઘેર કરે તું. સાંજના ઊંચું ખાવાનું, ઊંઘ ઓછી આવે. ઓછી આવે વાંધો નહીં, ચાર વાગે ઉઠી ગયા તો બેઠા બેઠા જાપ કરવાનું. પણ રૂમમાં નહીં, અહીંયા નહીં તો મંદિરમાં જ. ઠંડી લાગે એ પ્રશ્ન, વધારે કપડાં પહેરી લેવાના. અમારે શરીર જરા વિચિત્ર છે એટલે આવું બધું પહેરવું પડે છે. પણ મોટી ભાઈ શરીરની અવસ્થા પણ થઈ, બધું ભેગું એટલે પુણ્ય ઓછું છે. જે છે તે ડોન્ટ કમ્પ્લેન, આગળ વધો. જ્યાં છે ત્યાંથી આગળ વધો, કમ્પ્લેન કરવાની નથી એવું ભગવાન કહે છે. માટે આ પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધન, પ્રાપ્ત કરવા માટે અંતરંગ સાધન. અને હવે છેલ્લી વાત, આવું બધું કરીએ પછી આપણને શું મળે? આવું બધું કરીએ આપણને મળે શું? કે તું જે શોધે છે અંતરમાં એ મળે. હજુ તે કદાચ વિચાર નથી કર્યો, પણ તારે જોઈએ છે જે બહુ મારા શ્રી અને ભાઈ શ્રી આપણને કીધું, એવા સંસ્કાર એ બધું અહીંયા આવે. એ શબ્દો પણ આવે છે અહીંયા આવ્યા. આપણે જેસે આપણે આ શિબિરમાં તો આવ્યા, આ બે ચાર દિવસ જરા બધા મળ્યા, આ કર્યો જરા થોડી ભક્તિ કર્યા, ઘેર ગયા પછી હતા એવા નેવા, તો ખોટી શિબિર ત્યાં એટેન્ડ કરી. અરે ફેલ્યોર, એમણે કીધું 20% તો લાવો ભાઈ, એ જરા વધારે ઉદાર છે. અમારા સ્વામી ભગવાન 28% લાવવાનું કહે છે અને 7% ગ્રેસ ના આપે છે. કારણ કે થર્ડ ક્લાસ પણ પાસ થવાનું, વર્ષ બગાડે, વર્ષ બગાડે, વર્ષ એટલે આપ જન્મ. 28% માર્ક લાવવાના અમારા ગુરુ ભગવાન એકદમ ઉદાર, 7 ગ્રેસના 35 થઈ ગયા. એટલે આગળના સ્ટાન્ડર્ડમાં વર્ષ બગડે નહીં. આવું બધું આપણે કરીએ એમાં આપણને શું ફાયદો થાય, શું થાય આપણને? જીવન ને પવિત્ર, અજ્ઞાન, રાગ અને દ્વેષ એનાથી જીવન મેલું થાય છે. આપણું જીવન મેલું કેમ થાય છે? અજ્ઞાન, રાગ અને દ્વેષ એ ઘટે એના પવિત્ર પ્રબુદ્ધ. પ્રબુદ્ધ એટલે વિવેકવાન, વિવેક જ્ઞાન વાળું, ડિસ્ક્રિમિનેટિવ, ડિસ્ક્રિમિનેટિવ. શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, કોની સાથે બોલવું, કેટલું બોલવું, બોલવું કે ન બોલવું, સ્વધન, પરધન, સ્વસ્ત્રી, પરસ્ત્રી, જડ, ચેતન, આત્મા, જડ, પુદ્ગલ, વિવેક, વિવેક, વિવેક. જીવન એટલે જ વિવેક. કૃપાળુ દેવે આખો પાઠ લખ્યો છે ભાઈ, વાંચી લો. બાવન મોક્ષ માળાનો પાઠ, 52 વિવેક. પ્રબુદ્ધતા એટલે વિવેક. અને આનંદમય બનાવવું. બોલો, કોને દુઃખ જોઈએ છે? એવું કરું હું આખો દિવસ રડ્યા જ કરું એવું કોઈ કહે છે? મારો જીવ બળે ને હું આખો દાડો રડું એવું કરો, કોઈને એવું જોઈએ છે? અહીંયા ખાંડ નાખો તો પેલી કીડીઓ આવશે, અને અહીંયા ગેસ તેલ નાખો તો કીડીઓ. કીડીથી કુંજર સૌ કોઈ શેને ઈચ્છે છે? આનંદને. પણ આનંદ ક્યાં છે ખબર? કોઈ કહે છે ટીવી જોઈએ તો બહુ આનંદ આવે. અત્યારે એમ કે છે આંખો બગડે અને વધારે બેસે તો એ જે છે ઇડિયટ બોક્સ સામે બેસે બહુ તો એ પોતે ઇડિયટ થઈ જાય. જે ઇડિયટ બોક્સ સામે આખો દિવસ બેસે એ પોતે ઇડિયટ થઈ જાય. જેવો સંગ તેવો રંગ. સાહેબ ગુલાબજાંબુ, પૂરણપોળીમાં બહુ મજા આવે. બધા શેઠિયાઓ ત્યાં બહુ છે પણ ભૂખ જ નથી, પાછું જ વળે છે. અને ડાક્ટરે કીધું છે ખવાનું નહીં કંઈ, કારણ કે શ્રેષ્ઠ અત્યારે કોણ કહેવાય? 4 વસ્તુ ખોવી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એક હાર્ટ એટેક થઈ ગયો હોવો જોઈએ, બાયપાસનું ઓપરેશન હોવું જ જોઈએ,
અને ચોથું પેપ્ટિક અલ્સર. ને તો મોટા શેઠ ન કહેવાય, ચાર રોગ તો મિનિમમ હોવા, વળી પછી બીજાને બીજા થોડા વધારે હોય, ઇન્સોમનિયા વગેરે. દરેકને આનંદ જોઈએ છે. થોડા ભાઈઓ વિદેશના છે, નાના છોકરાઓ, નો ફિયર ઇન લાઈફ, નો ટેન્શન ઇન લાઈફ, લવ એન્ડ ફ્રેન્ડશીપ વિથ વન એન્ડ ઓલ. આપણે કોઈથી ડરવું નહીં અને આપણે કોઈને ડરાવવા નહીં. આપણે કોઈથી અંતરથી ડરવું નહીં અને આપણે બીજાને ડરાવવા નહીં. નો ટેન્શન. રાય માત્ર ઘટબધ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાય કે તજીએ પ્રથમ ધ્યાન. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કર. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. લવ એન્ડ ફ્રેન્ડશીપ ફોર વન એન્ડ ઓલ. એટલે ફ્લેટ સિસ્ટમ ખોટી છે એમ કે છે. પોળની સિસ્ટમ બરાબર હતી, પણ હવે જમાનો બદલાઈ ગયો. પોળ હતી ત્યારે બધાનો ઓળખતો હતો, હવે ફ્લેટમાં કોઈને ઓળખે જ નહીં. કીધા મને કોઈ ગમે જ નહીં, હું કોઈને ઓળખું જ નહીં, મને કોઈ ગમે જ નહીં, છોકરાએ મને નથી ગમતા. એની બાય બહુ કટકટ કર્યા કરે છે. સારું વાત ભાઈ. સંકલ્પ કરું છું કે ઘેર ગયા પછી પણ સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન અને સર્વ સાથે પ્રેમમય વાત્સલ્યમય વ્યવહાર, એની ઉપાસના કરી. ત્યાં આગળ પેલું અંતરંગ સાધન કહ્યા હતા ને, એ અંતરંગ સાધન પ્રાપ્ત કેવી રીતે કરવા? ચાર પાંચ દિવસ પછી, છ સાત દિવસ પછી ઘેર જાય તો પછી શું કરવાનું? સત્સંગ શોધવાનો, સત્સંગ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, જે જતનને ફાવે તે. પણ સંત પુરુષના આશ્રય શું વાંચવું એ પણ જરૂરી છે જાણવું. દરેકને માટે એક શાસ્ત્ર નથી. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ આગળ આવી ગયું, ધ્યાન, વૈરાગ્ય અને જ્ઞાન એનું ફળ ધ્યાન, એ પહેલો દોહરો છે. બોલો પહેલો દોહરો. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ઉત્તમ વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. ધ્યાન ને સૌથી પ્રેમ, જ્યાં સુધી મૈત્રી જગતના જીવો સાથે ન હોય તો એને ધ્યાન ન થાય. સૌ પ્રાણી આ સંસારના સન મિત્ર મુજબ હલા થજો. વિનોબાજી ધીમે ધીમે કરતા જય જગત. શું કહે છે વિનોબાજી? જય ભારત નહીં એકલું, જય જગત. તો જ ભગવાન અને જ્ઞાની પુરુષો વનમાં એકલા રહી શકે. સસલા, શિયાળ, મધમાખી, ખિસકોલી, આ બધા એમના મિત્ર. વિશ્વ મૈત્રી કરવી પડશે આપણે. પેલી તો વાત દૂર છે. આ તો અહીંયા આગળ જ સાહેબ મને આ ભાઈ નથી ગમતા. અરે ભાઈ, પણ એનું આપણને નથી ગમતા તો ઓછું બોલવું, પણ નથી ગમતા એવું અંદરમાં રાખવું. બધા જીવ સારા છે તો કર્મના ઉદયને આધીન છે. આપણે આપણામાં ઘણી બધી ત્રુટીઓ છે, આપણામાં કેટલાય દુર્ગુણ છે, પણ આપણને દેખાતા નથી. એની ઉપાસના કરવી બે ચાર દિવસમાં ન થાય. ચિત્તને, ચિત્ત એટલે ભાવ મન, ચિત્ત એટલે ભાવ મન. ભાઈ જે વાત કરીને સંસ્કાર, સંસ્કાર ચિત્તમાં સંસ્કાર સાથે જાય છે. ભાવ મન દ્રવ્ય
કર્મો છે ને એનો ચૈતન્ય આસ્પેક્ટ એ ભાવમાં. દ્રવ્ય કર્મનો ઉદય થાય તો શું થાય? ભાવ કર્મ. વિષય અઘરો છે. ચિત્તમાં સંસ્કાર સાથે લઈ જાય છે. એ ચિત્તમાં સંસ્કાર સાથે લઈ ગયા છે એની એનો ફિઝિકલ આસ્પેક્ટ એ એના કર્મો છે. દ્રવ્ય કર્મ એને કારમણ શરીર અને તૈજસ શરીર જીવ સાથે જ લઈ જાય, ગમે ત્યાં જાય. તો એટલો સિદ્ધ લોકમાં લઈ જતો નથી, વિગ્રહ ગતિમાં પણ સાથે. તો એ સંસ્કાર લઈ જવાના. એને માટે ચિત્તને દિવ્ય ઉમદા વિચારોથી ભરેલું રાખીશ. આપણે સાધના વખતે સાધના કરી બહાર જઈને ગમે તે વાતો કરીએ છીએ, ગમે તેવા વિચાર કરીએ, એવું નહીં. ત્યાં પણ સારા વિચાર. એન આઈડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ શોપ. એન આઈડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ શોપ. નવરો બેઠો નખો દ્વારે. નવરો બેઠો માટે ચિત્તમાં હંમેશા પ્રભુ, ગુરુ, ગુરુની વાણી, સારા સારા વિચારો, સત્કાર્યો, એનાથી આને ભરેલું રાખો. નહીં તો અંદર પેલો ઘૂસી જાય. ખોટા વિચારો આને સીધો કરી નાખો, આને થોડી ગાળો દઈ દો, આનો ખોટું ખોટું અપમાન કરો. બસ પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ અથવા તેના દ્રઢ સંસ્કારો પરભવમાં સાથે લઈ જઈ પૂર્ણ ધર્માત્મા અને પરમાત્મા બનીશ. ત્યાં શિબિર પૂરી થાય પછી શિબિર ચાલુ થાય. ધ્યાન રાખવાનું. સંકલ્પ કરું છું કે ઘેર ગયા પછી પણ સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, સૌ સાથે પ્રેમ એની ઉપાસના કરીશ. ચિત્તને દિવ્ય અને ઉમદા વિચારોથી ભરેલું રાખીશ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ અને તે ન થઈ શકે તો તેના દ્રઢ સંસ્કારો પરભવમાં સાથે લઈ જઈ ત્યાં આગળ બાકીની સાધના પૂર્ણ કરી મહાન ધર્માત્મા અને પછી પરમાત્મા બનવાનો છું. આજ આપણી શિબિરનું ધ્યેય છે. કોઈ પણ શિબિર, આપણી શિબિર આપણી નથી. શિબિર અનંત જ્ઞાની ભગવાન સમવસરણ તે શિબિર છે, ભગવાનની શિબિર ત્રિલોકનાથ. આપણે પણ એવા ભાવના કરીએ કે આ બધી વસ્તુઓને યાદ રાખીએ, આપણા જીવનમાં ઉતારીએ અને થોડા કાળમાં આપણને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. ભૂમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી, ઓમ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.